વિષય હિન્દી ધોરણ એચકેજી. ક સે કલમથી ડ સે ડમરૂનું અનુલેખન કરો, એટલે કે આપણે કથી ડ સુધીનું અનુલેખન કરવાનું છે, એટલે કલમ લખવાનો છે. તો મારી સાથે બોલતા જાઓ ને લખતા જાઓ. ક સે કલમ, ખ સે ખરગોશ, ગ સે ગમલા, ઘ સે ઘર. આના પછીનું આ મૂળાક્ષર આવે આનો કોઈ ઉચ્ચાર કે અર્થ થતો નથી, પણ ઘ પછીનું આવે તે યાદ રાખવાનું છે. ચ સે ચમ્મચ, છ સે છાતા, જ સે જગ, જ સે ઝંડા. એના પછીનો આ મૂળાક્ષર આવે એનો કોઈ ઉચ્ચાર કે અર્થ થતો નથી. ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું. હવે આપણે આવી જ રીતે આડી લાઈનમાં બોલતું જવાનું ને લખતું જવાનું. ક સે કલમ, ક સે કલમ, ખ સે ખરગોશ, ખ સે ખરગોશ, ગ સે ગમલા, ગ સે ગમલા. આવી રીતે તમારે કથી ડ ડમરૂના ડ સુધીનું કલમ લખવાનો છે અને બોલવાનો છે.